નમસ્તે વિદ્યાર્થી, આજે આપણે જોઈશું ધોરણ 8નું વિજ્ઞાનનું પ્રકરણ 1, બરાબર છે? તો એમાં હવે આપણે અગાઉના ચેપ્ટરમાં ભણ્યા હતા, હવે એમાં આપણે અત્યારે જોઈશું નિંદણની રક્ષણ. જો નિંદણ કોને કહેવાય તો કે કોઈ પણ પાક વાવ્યા બાદ, કોઈ પણ પાકનું વાવેતર કર્યા બાદ તેમાં કુદરતી રીતે અન્ય છોડવાઓનું ઉગી નીકળે. જે પાક વાવ્યો હોય એના સિવાયના બીજા અન્ય છોડવા ઉગી નીકળે, આ છોડવાઓને નિંદણ તરીકે ઓળખવામાં આવે છે. નિંદણ ઉગે તો શું થાય? નિંદણ આપણે પાકને કઈ રીતે નુકસાન પહોંચાડે? તો કે જો માની લો કે 10 વિદ્યાર્થી છે, આ 10 વિદ્યાર્થીઓ વચ્ચે મેં 10 ચોકલેટ આપી, બરાબર છે? ડેરી મિલ્ક ચોકલેટ આપી 10 વિદ્યાર્થીઓ. હવે આ 10 વિદ્યાર્થીઓની સંખ્યા છે, સામે 10 ચોકલેટ છે, તો બધા વિદ્યાર્થીઓને એક એક ચોકલેટ મળી જશે. પણ હવે કદાચ થાય એવું કે 10ની જગ્યાએ વિદ્યાર્થી થઈ ગયા 15, ચોકલેટ છે 10, તો શું કરવું પડશે? બધામાંથી ભાગ પાડવો પડશે. આ જ રીતે નિંદણ છે એ પણ આપણા વાવેલા પાક કે જે આપણા ખેતરમાંથી પોષક તત્વો મેળવે છે, એ પોષક તત્વોમાં નિંદણ પોતાનો ભાગ પડાવી લે. તો શું થશે? તો કે નિંદણ પોતાનો ભાગ પડાવી લેશે તો એટલા પોષક તત્વો છે આપણે વાવેલો પાક હશે એને ઓછા મળશે, અને પરિણામ સ્વરૂપે પાકની જે આપણી ભાષામાં કહીએ તો નરવાય, પાકની જે ગુણવત્તા છે એ ઓછી થશે. તો આપણે વાવેલા પાકને પૂરતા માત્રામાં પોષક તત્વો મળી રહે, એના પોષક તત્વોમાં બીજો અન્ય કોઈ નકામો છોડ કે જે આપણા માટે કામનો નથી, એ પોષક તત્વો શોષી લે, એમાં એનો ભાગ પડાવી લે. તો એટલે શું કરવું પડે? તો કે આપણે આ વાવેલા પાક સિવાયના અન્ય જે પણ છોડવા ઉગી નીકળ્યા છે એને દૂર કરવા છે. એને દૂર કરવા માટે બે રીત છે. એક તો તમે દવાનો છંટકાવ કરી શકો, નિંદામણ નાશક દવાઓનો છંટકાવ કરી શકો. કઈ રીતે? તો કે અત્યારે ઇલેક્ટ્રિક પંપ આવેલા છે, એના સિવાય બીજા અન્ય ટ્રેક્ટર ઉપર પણ ઘણા બધા પંપ, ટુ વ્હીલ ઉપર પણ ઘણા બધા દવા છંટકાવ કરવાના પંપ જોડાયેલા હોય છે, કે જેના દ્વારા આપણે ખેતરની અંદર પાકમાં દવાનો છંટકાવ કરી શકીએ. તો તેનાથી શું થશે? તો કે આપણે જે વાવેલો પાક છે એને કંઈ નુકસાન થશે નહીં, અને એના સિવાયના બીજા અન્ય નકામા છોડવાઓ છે કે જે નિંદણ તરીકે ઓળખાય છે તે શું થશે? નાશ પામશે, સુકાઈ જશે. બીજી એક રીત છે કે જે પરંપરાગત રીત છે, ઘણા સમયથી આ રીત ચાલી આવે છે. કઈ રીત? તો કે મજૂર દ્વારા ખુરપી, દાતળિયું ખુરપી લઈ અને ખેતરમાંથી આવા નકામા છોડવાઓને ખેંચી લે, બરોબર છે? તો આધુનિક રીત શું છે? તો કે દવાનો છંટકાવ કરવો. અને પરંપરાગત રીત શું છે? તો કે આપણે મજૂર દ્વારા તે નકામા છોડવાઓને હાથ વડે અથવા તો ખુરપી વડે ખેંચાવી લેવો, બરોબર? તો આ રીતે ખેતરમાં વાવેલા પાકને નિંદામણથી રક્ષણ આપવું જરૂરી છે. બાકી શું થશે? તો કે નિંદામણ છે એ આપણા વાવેલા પાકના પોષક તત્વોમાં પોતાનો ભાગ પડાવી લેશે, પોષક તત્વોને શોષણ કરી લેશે, એટલા માટે આપણે વાવેલા પાકને પૂરતા પોષક તત્વો મળશે નહીં. એના પછીની વસ્તુ આવે છે લણણી. જો હવે પાક વાવી દીધો, તમે એમાં સિંચાઈ કરી, તમે એની ખેડ કરી, તેની વાવણી કરી, તેની સિંચાઈ કરી, પછી નિંદામણથી દૂર રાખી, જંતુનાશક દવાઓને છંટકાવ કર્યો, બરોબર છે? હવે પાક છે એ લેવા લણણી લાયક થઈ ગયો છે, મતલબ કે પાકી ગયો છે, તો એને શું કરવાનું? તો કે એને આપણે લણવો પડે, એમાંથી આપણે અનાજના દાણા છૂટા પાડવા પડે. તો એની પાછળ પરંપરાગત રીત શું છે? તો કે દાતરડીની મદદથી પાકને વાળવું. મગફળી વાવેલી હોય તો કે બળદ વડે પહેલા તો એને રાફ હાકી અને પોચી કરવી, પછી હાથ વડે ખેંચવી. પણ આધુનિક રીતો કેવી છે? તો કે ઘઉં વાવેલા હોય તો તમને ખબર છે પંજાબમાંથી પેલા કટર આવે છે, અને એ લોકો શું કરે છે? તો કે કટર વડે ઘઉંનો પાક તરત ઝડપથી લઈ લે છે. એના સિવાય સોયાબીન છે, મગ છે, આ પાકના પણ કટર આવી ગયા છે. તો શું થશે? તો કે આપણે જે પાક વાવેલો છે એને તાત્કાલિક ઝડપથી ઓછા સમયમાં ઓછા ખર્ચે આપણે એ પાકને લઈ શકશું. તો આ કટરને વિજ્ઞાનની ભાષામાં હાર્વેસ્ટર કહેવાય. પરંતુ અમુક પરંપરાગત રીત શું છે? તો કે પહેલાં એને દાતરડી વડે વાઢવાનું, એને સુકાવા દેવાનું, પછી તો કે ઓપનેર અથવા તો થ્રેસરની અંદર એને ભરડવાનું. એનાથી શું થશે? તો કે એમાં જે પાકના દાણા અને બીજો અન્ય કચરો કે જેને આપણે વિજ્ઞાનની ભાષામાં એને ભૂસું તરીકે ઓળખવાનું, એ બંને શું થશે? દૂર થશે. આ નકામાં જે કોતરા છે એના પાકના જે છોડના, એ બધું એમાંથી દૂર થઈ જશે, માત્ર આપણે ચોખ્ખા દાણા મેળવી શકશું. હવે જો આ દાણાની અંદર તમે કદાચ જોયું હશે
તો કે આપણે દમણું કરીએ, બરોબર છે? ઘઉં હોય તો એનું દમણું કરીએ, એમાં શું હોય તો કે અમુક જવું હોય, અમુક નાના કૂતરા હોય, કોતરા હોય, આ બધાને આપણે દૂર કરીએ. તો પેલા શું કરતા? તો કે કાં તો હાથ વડે વીણતા, અથવા તો પવન આવે તો પવનની સામે તગારું અથવા તો સોપડું રાખીએ અને વાવરતા. જેના લીધે શું થશે? તો કે દાણા વજનદાર હશે, એ નીચે પડી જશે, આ કોતરાની વજનમાં હલકા હશે એટલે પવન દ્વારા દૂર ઉડી જશે. પણ અત્યારે એના માટેના પણ નાના ઓપનર આવી જશે. એમાં શું થશે? તો ઓટોમેટિક ઓપનરની અંદર પંખો હોય, તમે એમાં દાણા નાખશો એટલે એ પંખાના હવાના પ્રેશરથી વજનમાં હળવા દાણા કે જે નકામા દાણા છે અથવા તો કોતરા, આ બધું દૂર ઉડી જશે અને સારી ક્વોલિટીના દાણા નજીક પડ્યા રહેશે. આ દાણાને પછી એકત્ર કરી લેવાના, બરોબર છે? તો આ રીતે લણણી છે એ અત્યારે ખૂબ જ સરળ બની ગઈ છે. તેની મદદથી હાર્વેસ્ટરની મદદથી, કે જેને આપણે અહીંયા કટર તરીકે ઓળખીએ છીએ, બરોબર છે? પહેલાના સમયમાં કેવું થતું હતું કે કોઈ પણ પાક વાવે તો પહેલાં એને વાઢે, ત્યારે તો ઉપનેરી નહોતા કે થ્રેસરી નહોતા, તો શું કરે? તો કે પછી મોટું ખરું બનાવે, બરોબર? લીસો ખેતરની અંદર એમ લીસો ભાગ બનાવે, એની અંદર આ બધો જે ડુંડા હોય એનો ઢગલો કરે, એના ઉપર બળદ હાકે, જેના લીધે શું થશે? તો કે બળદના વજનથી એ જે દાણા છે એ ડુંડામાંથી છૂટા પડી જાય, પછી એને પવનમાં વાવી અને દાણા અને કોતરા અલગ કરતા. તો પેલા ઘણું બધું મહેનતવાળું કામ હતું, પરંતુ અત્યારે ટેકનોલોજીના કારણે આ લણણીનું કામ કેવું બની ગયું છે? ખૂબ જ સરળ. એની પાછળના સાધનો કયા? તો કે ટ્રેક્ટર છે, હાર્વેસ્ટર છે, આ બધા સાધનો દ્વારા લણણી ખૂબ જ સરળ બની ગઈ. એના પછીમાં આપણે જોશું સંગ્રહ. જો કોઈ પણ પાક લઈ લીધો એટલે પછી હું એને ખેતરમાં ખુલ્લા મૂકી દેવાનું ના, એને આપણે યોગ્ય રીતે સંગ્રહ કરવો પડે. બાકી શું થશે? તો કે આ વાવેલો પાક છે બગડી જશે, બરોબર? કમ્પ્લીટ પાક વાવી દીધો, ઉત્પાદન મેળવી લીધું, લણણી કરી લીધી, તૈયાર જે પાક છે એમને આપણી અમુક ભૂલના કારણે ખરાબ થઈ જશે. તો એને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો પડે. બાકી શું થાય? તો કે ઘઉંમાં ધનેડા પડી જાય, મગ હોય તેમાં મટકા પડી જાય, મગફળી હોય તેમાં ઊંડા પડી જાય, આ બધા તમે જે પરોપજીવી હોય, પરોપજીવી છે કે જે આપણા પાકને ખરાબ કરી નાખે. શા માટે? કારણ કે આપણે તેનો યોગ્ય સંગ્રહ કર્યો હોય નહીં. તો આવા પરોપજીવીઓ કે જેમાં ફૂગ છે, બાકી આ ધનેડા છે, મટકા છે, ઊંડા છે, આ બધા પરોપજીવીઓ આપણા પાકને નુકસાન ન કરે એટલા માટે આપણે તે પાકને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો પડે. કઈ રીતે કરવાનો? તો કે એમાં અત્યારે અમુક ઘણી બધી એવી દવાઓ આવી રહી છે કે જે તમે તમારા પાકની અંદર ભેળવી દીધું તો તેમાં આવા બહારથી પરોપજીવીઓનો હુમલો થશે નહીં. અથવા તો કોઈ વ્યવસ્થિત ગોડાઉનની અંદર કે જેને આપણે અત્યારે કોલ્ડ સ્ટોરેજ તરીકે ઓળખીએ છીએ, એમાં લાંબો સમય સુધી પાકને સારામાં સારી રીતે જાળવી શકાય, એમાં કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. અથવા તો આપણે ટીપણા બેરલ કહીએ, બેરલની અંદર પાક જે પણ દાણા છે એને ભરી દઈએ અને બેરલનું ઢાંકણું એકદમ વ્યવસ્થિત બંધ કરી દઈએ, હવાની અવર જવર થશે નહીં એટલે તેમાં ભરેલા દાણા બગડશે નહીં. સરકારી ગોડાઉન એમાં શું હોય? તો કે વિશાળ પાય સ્તંભો, બરોબર, લોખંડના મોટા બેરલ જેવા પણ ખૂબ જ મોટા, બે બે ત્રણ ત્રણ માળની ઊંચાઈ ધરાવે, એની અંદર આ જે પાક છે એનો સંગ્રહ કરશે, એમાં એક યોગ્ય પ્રમાણે કુલિંગ રાખી દેશે, ઠંડક રાખી દેશે, પરિણામ સ્વરૂપે બહારના પરોપજીવો એમાં હુમલો કરશે નહીં. અને એમાં જેમ બને એમ હવાની અવરજવર ખૂબ જ ઓછી, હવાની અવરજવર ઓછી થાય તો એ પાક લાંબો સમય સુધી બગડતો નથી, બરોબર છે? તો આ રીતે સંગ્રહ કરી અને કોઈ પણ પાકને આપણે લાંબો સમય જાળવી શકીએ. જેમ કે આ વર્ષે આપણે કોઈ માની લો કે ઘઉંનું ઉત્પાદન લીધું, બરોબર, આ ઘઉંના બિયારણ જો સારું હોય તો આપણે ઘઉંનો સંગ્રહ કરી દઈશું, એમાં બેરલની અંદર આવતા વર્ષે ફરીથી પાછા એ ઘઉં કાઢીએ અને આપણે વાવીએ, તો શું થશે? તો કે જો આવતા વર્ષની વાવેતર માટે આપણે આ વર્ષનું બિયારણ સાચવીને રાખવું જરૂરી છે. કદાચ એવા સંજોગ બને કે દુષ્કાળ પડ્યો તો આ સરકારી ગોડાઉનોની અંદર જે અનાજનો સંગ્રહ કરેલો, હાલમાં જ તમે જોયું કે આ કોરોનાના લોકડાઉનમાં ઘણા એવા ગરીબ માણસો હતા કે જેને યોગ્ય સમયે અનાજ પણ નહોતું મળતું, તો આ લોકોને શું ભૂખા મરવાનું? ના, ત્યારે આ સરકારી ગોડાઉનની અંદર સંગ્રહ કરેલો જે અનાજ છે એને આપણે કહીએ કૂપનના ચોખા ને ઘઉંને મળે, બરોબર, તો આ ગરીબ માણસોને એ કૂપન દ્વારા સરકારની રાહત દ્વારા સસ્તા ભાવે તે આગળના વર્ષનું સંગ્રહ કરેલું અનાજ છે એ પૂરું પાડવામાં આવે છે. તો આ બધું અનાજ ક્યાં સંગ્રહ કરવામાં આવે? તો કે સરકારી ગોડાઉનોની, બરોબર છે? અને આ અનાજ બગડે ને એની ખાસ તકેદારી લેવામાં આવે છે. એના પછીનું લાસ્ટ અને છેલ્લો ટોપિક આપણા વાતનો, પ્રાણીઓ દ્વારા ખોરાક. અત્યારે સુધી આપણે આ જે ચેપ્ટરમાં જોયું કેના દ્વારા ખોરાક મળતો હતો? વનસ્પતિ દ્વારા.
આપણે પાકને વાવતા હતા. પાક શું છે? વનસ્પતિ છે. આ પાઠનો છેલ્લો ટોપિક છે પ્રાણીઓ દ્વારા ખોરાક. પ્રાણીઓ આપણને કઈ રીતે ખોરાક આપે? તો કે જો દૂધ આપે. કોણ? તો કે ગાય છે, ભેંસ છે, બકરી છે, ઊંટ છે, આ બધા દૂધ આપતા પ્રાણીઓ છે. તો દૂધ છે આપણા માટે ખોરાકનું સાધન છે. દૂધમાંથી પછી બીજું ઘણું બધું વસ્તુઓ બને, પનીર, ચીઝ, ઘણી બધી મીઠાઈઓ, આ બધું કેમાંથી બને? દૂધમાંથી. તો પ્રાણીઓ દ્વારા પણ આપણને ખોરાક મળે છે. તો શું કરવાનું? તો કે તમે આપણી ભાષામાં કહીએ તો તબેલા, ગાયોના કે ગાયોની ગૌશાળા હોય, ભેંસના તબેલા હોય, એની અંદર શું કરે? તો કે પુષ્કળ માત્રામાં પશુપાલન કરવામાં આવે, અને ગામડાની અંદર તો ઘરે ઘરે એક બે દૂધ આપતા પ્રાણીઓને પાળવામાં આવે જ છે. બરોબર. તો આ રીતે પશુપાલન કરી અને દૂધ આપતા પ્રાણીઓને સાચવી અને એમાં એની પાસેથી પુષ્કળ માત્રામાં દૂધનું ઉત્પાદન લેવામાં આવે છે. આ દૂધને પછી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવે અને આ દૂધ છે આપણા માટે ખોરાકનું સંસાધન છે. એના સિવાય અમુક પોલ્ટ્રી ફાર્મ એટલે કે મરઘી ઉછેર કેન્દ્ર અથવા તો મત્સ્ય ફાર્મ, મત્સ્ય ઉછેર કેન્દ્ર, તો એમાંથી શું મળે? તો કે મત્સ્ય માછલીનો પણ ખોરાક તરીકે ઉપયોગ થાય. પોલ્ટ્રી ફાર્મ કે જ્યાં મરઘાઓનો માંસ માંસ છે એ પણ એક ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ રીતે પ્રાણીઓ છે એ પણ એક ખોરાકનો અન્ય સ્ત્રોત છે. બરોબર છે. તો આ પ્રમાણે આપણે આ ચેપ્ટરની આજે